श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय मोहवास धोरण एक विषय गणित। आप आज धोरण एक विषय गणित में 1 થી 9 सुधीनी संख्या अभ्यास गया लेक्चर में आप करो तो बराबर। हवे आपणे एनी आगळनो अभ्यास करवानो छे बराबर। तो आप विडियो शुरू करिए। આપણે પ્રવૃત્તિ 1 થી 9 સુધીના અંકો લખ્યા હતા બરાબર અને સમજ્યા હતા। હવે આજના વિડીયોમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે। જુઓ જે આ સરખા દેખાય છે ને, તો બંને બાજુ એક સરખા છે, એને આપણે જોડવાનું છે। તો આપણે કેવી રીતે જોડીશું જુઓ જોઈએ અહીં। तो पहलू सहलू छे एनी साथे एक गाजर, बीजू सहलू छे एनी साथे एक गाजर अने त्रीजू सहलू छे एनी साथे त्रीजू गाजर। आवी रीते आपणे जोड़वानुं छे। तेवी ज रीते नीचेना चित्रमां आपणने शर्टना अने पेन्टना चित्रों आपवामां आव्या छे, तो आपणे एनी साथे जोड़वानुं छे। तो आवी रीते आपणे बधाने जोड़वानुं छे, जोड़ी बनावानी छे। આવું તમારે પણ સાથે સાથે પ્રવૃત્તિ કરવાની છે, ચોપડીમાં દોરવાનું છે। હવે એની નીચેનું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે, એની નીચેનું ચિત્રમાં કેટલી રબડ આપી છે? 1, 2, 3, 4 અને 5। અને પેન્સિલના કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે? 1, 2, 3, 4 અને 5। એને આપણે જોડ બનાવવાની છે। હવે આવી રીતે તમારે પણ સાથે જોડ બનાવવાની છે। સાથે સાથે તમારે પણ આવી રીતે દોરવાનું છે અને જોડવાનું છે બરાબર। હવે એની નીચેનું ચિત્ર જુઓ, એની નીચે આપણને બૂટ આપવામાં આવે છે અને બીજું ચિત્ર મોજાનું ચિત્ર આપવામાં આવ્યું છે, એની પણ આપણે જોડ બનાવવાની છે આવી રીતે। બધાએ આવી રીતે જોડ બનાવવાની છે। કુલ કેટલા બૂટ છે? તો 4, અને બાજુના મોજા કેટલા છે? તો મોજા પણ 4 છે બરાબર। આવી રીતે તમારે જોડવાનું છે। ગયા લેક્ચરમાં આપણે સરસ મજાનું ગીત પણ ગાયું હતું, ત્યારબાદ આપણે આ પ્રવૃત્તિ આજે કરવાના છે, વધુ કે ઓછું। હવે ચિત્રમાં જ્યાં વધુ હોય ત્યાં આપણે ખોરાની નિશાની કરવાની છે અને જ્યાં ઓછું હોય ત્યાં આપણે કંઈ કરવાનું નથી બરાબર। તો અહીં ચિત્રમાં આપણને આપ્યું છે, જુઓ જોઈએ કેટલા બાળકોના ચિત્રો છે? 1, 2, 3, 4 અને 5 બરાબર। અને બીજા ચિત્રમાં જુઓ કેટલી ખુરશીઓ છે? 1, 2, 3 અને 4 બરાબર। તો 5 બાળકો છે એને કરતાં 4 ખુરશી છે, તો એ ઓછી છે બરાબર। એટલે 5 બાળકો એ વધુ છે અને 4 ખુરશી ઓછી છે, માટે આપણે જે વધુ છે એના પર ખરાની નિશાની કરી છે બરાબર। હવે એની નીચે જુઓ બીજું ચિત્ર, આપણને સરસ મજાના ફૂલનું ચિત્ર આપવામાં આવ્યું છે, કેટલા છે ગણો જોઈએ? 1, 2, 3, 4, 5 5 ફૂલના ચિત્રો આપવામાં આવ્યા છે બરાબર। હવે એની બાજુમાં ચિત્ર જુઓ, કેટલા પતંગિયા ત્યાં છે? તો 1, 2 અને 3 આ બંને ચિત્રમાંથી કયા વધારે છે, ફૂલ વધારે છે કે પતંગિયા? ખૂબ સરસ, ફૂલ વધારે છે, 1, 2, 3, 4 અને 5। તો આપણે આ ખાનામાં ખરાની નિશાની કરવાની છે આવી રીતે। ત્યારબાદ એના નીચેનું ચિત્ર જુઓ, ત્યાં આપણને તાળા આપવામાં આવ્યા છે, તાળાનું ચિત્ર અને ચાવીનું ચિત્ર આપવામાં આવ્યું છે। હવે ગણો જોઈએ કેટલા ચિત્રો છે તાળામાં? 1, 2, 3 અને ચાવી કેટલી છે? 1, 2, 3 અને 4 તો આમાંથી વધારે કોઈ છે, તાળા વધારે છે કે ચાવી? સરસ, ચાવી વધારે છે તાળા કરતાં, તો 1, 2, 3 અને 4 અને તાળા 3 છે, માટે વધુ છે અહીંયા આપણે આવી રીતે ખરાની નિશાની કરવાની છે।
હવે એની નીચેનું ચિત્ર જુઓ, આ ચિત્રમાં શું આપ્યું છે? મસ્ત મજાની પતંગ આપી છે, બરાબર. કુલ કેટલી પતંગ છે જુઓ, જે ગણો, 1, 2, 3 અને 4. હવે એના બાજુનું ચિત્ર જુઓ, આપણને ગરેડી આપવામાં આવે છે સૂતરની, બરાબર. એ કેટલા છે? 1 અને 2. તો આ બે બંને ચિત્રોમાંથી વધુ કયા છે? તમે તો સરસ જવાબ આપ્યો, પતંગ વધારે છે, 1, 2, 3 અને 4, બરાબર. તો આપણે અહીં ખરાની નિશાની કરીએ, વધુ છે માટે પતંગ વધુ છે એટલે અહીં આપણે ખરાની નિશાની કરી, બરાબર. હવે નીચેનું ચિત્ર જુઓ, પેજ નંબર 25 પર આપણે જોડવાનું છે. જુઓ જે આપણે આવી પ્રવૃત્તિ કરવાની છે, કુલ કેટલા ચિત્રો છે અને એની સાથે ટપકા જોડવાના છે, બરાબર. અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે, જુઓ જે 1, 2 અને 3 સ્કૂલના બેગ આપવામાં આવ્યા છે, બરાબર. તો હવે એને આ આપણે બાજુના ચિત્રોમાં દેખાય છે કેટલા ટપકા છે, તો એની સાથે આપણે જોડવાનું છે. તો 1, 2 અને 3, તો આવી રીતે 1, 2 અને 3, તો આવી રીતે જોડ્યું છે, બરાબર. હવે બરણીના કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે આપણે ગણવાનું છે અને એની સામે જોડવાનું છે. તો જુઓ જોઈએ, 1 અને 2, કુલ 2 બરણી છે, બરાબર. તો આપણે ક્યાં અહીં ટપકા, ટપકામાં ક્યાં 2 છે એ આપણે જોવાનું છે અને એની સામે જોડવાનું છે, બરાબર. તો 1 અને 2, અને અહીં કેટલા ટપકા છે? 1 અને 2, માટે આપણે કેવી રીતે જોડીશું? અહીંથી લઈને આવી રીતે જોડવાનું છે. આ પ્રવૃત્તિ પણ તમારી સાથે સાથે કરવાની છે અને ગણવાનું છે, બરાબર. હવે એની નીચેનું ચિત્ર જુઓ, આપણને સરસ મજાના મકાઈના ચિત્રો આપવામાં આવ્યા છે. કુલ કેટલા મકાઈ છે આપણે ગણીએ, 1, 2, 3 અને 4, કુલ 4 મકાઈ છે. તો હવે આપણે 4 ટપકા ક્યાં છે એ જોવાનું છે. જુઓ જે ક્યાં છે, ખૂબ સરસ, અહીં છે, 1, 2, 3 અને 4. તો આપણે મકાઈનું ચિત્ર છે ત્યાંથી 4 ટપકા છે આ દોરવાનું છે, આવી રીતે જોડ બનાવવાની છે, સરસ. હવે આપણને હથોડીના ચિત્રો આપવામાં આવ્યા છે. કુલ હથોડી કેટલી છે ગણો જોઈએ, 1, 2, 3, 4, 5 અને 6, કુલ 6 હથોડી છે, બરાબર. તો હવે આપણે કેટલા 6 ટપકા સાથે જોડવાનું છે, તો કયા ખાનામાં 6 ટપકા છે જુઓ જોઈએ. તો અહીં જુઓ, 1, 2, 3, 4, 5 અને 6, તો આપણે આવી રીતે જોડીશું, આવી રીતે જોડવાનું છે, બરાબર. હવે જુઓ, સરસ મજાના સફરજનના ચિત્રો આપવામાં આવ્યા છે. કુલ કેટલા સફરજન છે જુઓ જોઈએ ગણો, 1, 2, 3, 4, 5, 6 અને 7, કુલ 7 સફરજન આપવામાં આવ્યા છે. હવે ટપકા જુઓ જોઈએ, ક્યાં કયા ખાનામાં 7 ટપકા છે. તો અહીં જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7, માટે આપણે સફરજનને કઈ રીતે જોડશું, તો અહીંથી લઈને આવી રીતે ઉપરની તરફ જઈશું, બરાબર, અને અહીં જોડી દઈશું, સરસ. તમને મજા પડી ને? કુલ કેટલા છે આપણે ગણવાનું હતું અને એની સામે ટપકા સામે જોડવાનું હતું. તમને તો ખૂબ સરસ ગણતરી કરતા અને સાથે જોડતા આવડી ગયું. હવે એની નીચે પણ આપણે એ જ પ્રવૃત્તિ કરવાની છે, ગણવાનું છે અને સાથે જોડવાનું છે. તો જુઓ કે આપણને સોયના કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, કુલ કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે? 9. તો આપણે કયા ખાનામાં 9 ટપકા છે જુઓ જોઈએ. તો અહીં જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, બરાબર. તો આપણે ક્યાં જોડીશું? આવી રીતે અહીં જોડવાનું છે.
હવે એનું નીચેનું ચિત્ર જુઓ, કેરીને કેટલા ચિત્રો આપ્યા છે? તો 1, 2, 3 અને 4, અને અહીં 4 ટપકા છે, તો અહીં જોડ્યું છે બરાબર. તેવી જ રીતે હવે એની નીચેનું ચિત્ર જુઓ, એમાં આપણને પેન્સિલ દર્શાવવામાં આવી છે, પેન્સિલનું ચિત્ર છે. એ કુલ કેટલી પેન્સિલ છે આપણે ગણવાની છે, ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, કુલ 8 પેન્સિલ છે બરાબર. તો હવે 8 ટપકા ક્યાં છે એ તમારે શોધવાનું છે. ખૂબ સરસ, તમે તો શોધી કાઢ્યું. અહીં જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, અહીં 8 ટપકા છે માટે આપણે અને આવી રીતે જોડીશું. હવે અહીં જુઓ ફૂલનું કેટલું ચિત્ર આપવામાં આવ્યું છે, ફૂલનું માત્ર એક જ ચિત્ર છે બરાબર. આપણે ક્યાં જોડશું? તો એને 1 ટપકા પર સાથે જોડીશું બરાબર. આવી રીતે તમારે પણ સાથે જોડવાનું છે. હવે એની નીચે જુઓ, સરસ મજાના મોસંબીના ચિત્રો આપવામાં આવ્યા છે. કુલ કેટલી મોસંબીઓ છે ગણો જોઈએ. 1, 2, 3, 4 અને 5, કુલ 5 મોસંબીના ચિત્રો આપવામાં આવ્યા છે. હવે 5 ટપકા ક્યાં છે જુઓ જોઈએ. 1, 2, 3, 4 અને 5, તો અહીં 5 મોસંબી છે, તો આપણે એને એવી રીતે જોડવાનું છે. અહીંથી તીર લઈને ઉપર જવાનું છે અને આ 5 ટપકા છે એની સાથે જોડવાનું છે. મજા પડી ને ગણવાની અને સાથે જોડવાની બરાબર. હવે આપણે એવી બીજી પ્રવૃત્તિઓ કરવાની છે. હવે અહીં જુઓ પેજ નંબર 32 પર, એમાં પણ આપણે અંક સાથે જોડવાનું છે, ગણવાનું છે અને સાથે જોડવાનું છે. જુઓ જોઈએ, અહીં 2 તડબૂચના ચિત્રો આપવામાં આવ્યા છે બરાબર. તો 1 અને 2, તો 2 સંખ્યા કઈ છે? તો આ બગડે 2 છે બરાબર. તેને આવી રીતે જોડ્યું છે. હવે જુઓ કેટલી સીસીના ચિત્રો આપવામાં આવ્યા છે, તો જુઓ ગણો અને એની સાથે આપણે જોડવાનું છે. તો 1, 2, 3, 4 અને 5, તો કુલ 5 સીસી છે. તો આમાંથી કઈ સંખ્યા 5 વંચાશે? ખૂબ સરસ, આ સંખ્યા 5 છે બરાબર. તો આપણે આવી રીતે અહીં જોડવાનું છે. હવે જુઓ આપણને નિસરણીના ચિત્રો આપવામાં આવ્યા છે. કેટલા ચિત્રો છે ગણો જોઈએ. 1, 2, 3, સરસ, તમને તો ગણતરી કરતા આવડી ગઈ. હા, 1, 2 અને 3, હવે 3 ક્યાં છે? તો અહીં છે બરાબર. તો આપણે એને જોડવાનું છે આવી રીતે. સરસ, હવે આપણને ગેસના ભૂલા આપવામાં આવ્યા છે બરાબર. તો એ કેટલા છે એની આપણે ગણતરી કરવાની છે અને જોડવાનું છે. તો 1, 2, 3 અને 4, કુલ કેટલા ભૂલાનું ચિત્ર છે? તો 4. તો હવે આપણે એને જોડવાનું છે 4. તો અહીંથી લઈને ચોગડે 4 ક્યાં છે? તો અહીં છે બરાબર. આવી રીતે જોડવાનું છે. હવે જુઓ એની નીચે કોનું ચિત્ર આપવામાં આવ્યું છે જુઓ જોઈએ. તો અહીં હાથીભાઈનું ચિત્ર આપવામાં આવ્યું છે. હાથીભાઈ કેટલા છે? હાથીભાઈના કેટલા ચિત્રો આપવામાં આવ્યા છે? તો 1. તો આપણે જોડવાનું છે. 1 ક્યાં છે? તો અહીં છે બરાબર. તો આવી રીતે આપણે જોડવાનું છે. સરસ, તમે આ પ્રવૃત્તિ પણ ખૂબ સરસ રીતે કરી બરાબર. હવે જુઓ અહીં આપણને શું કીધું છે પેજ નંબર 33 પર, આપણે જૂથ બનાવવાના છે જુદા જુદા. અહીં જુઓ 4 સીસી એટલે કુલ. હવે તમારે હોમવર્ક કરવાનું છે. હોમવર્કમાં તમારી સ્વાધ્યાય પોથીમાં આ જે ચિત્રો આપવામાં આવ્યા છે ને પેજ નંબર 44 પર, ત્યારબાદ બીજું ચિત્ર છે પેજ નંબર 45 પર, તેમાં જે વધારે છે એની સામે તમારે ખરાની નિશાની કરવાની છે અને જ્યાં ઓછું છે ત્યાં ખોટાની નિશાની કરવાની છે બરાબર. ત્યારબાદ અહીં તમારે કબૂતરોની સંખ્યા કેટલી છે, આ ચિત્રો કેટલા બધા આપવામાં આવ્યા છે અને એના એની સાથે ટપકા કુલ કેટલા છે એ જોડવાનું છે. અહીં 3 કબૂતર છે બરાબર. તો
ત્રણ કબૂતર કેટલા ટપ્પા સાથે જોડી શકશું? ત્રણ. તો આવી રીતે આપણે જે પ્રવૃત્તિ કરી ગયા તેવી જ રીતે તમારે આ પ્રવૃત્તિ સ્વાધ્યાય પોથીમાં કરવાની છે. ત્યારબાદ આપણે આ પ્રવૃત્તિઓ પણ કરવાની છે, કુલ સંખ્યા ગણવાની છે ચિત્રોની, અને એની સાથે અંકોનું સાથે જોડવાનું છે, બરાબર. આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. ત્યારબાદ આપણે ચિત્રો જોયા હતા અને એની અંક સાથે ગણતરી કરી હતી, બરાબર. અંકો સાથે જોડ્યા હતા તે પણ પ્રવૃત્તિ તમારે કરવાની છે, બરાબર. આ તમારું હોમવર્ક છે. અને અહીં પણ આપણે ચિત્રો જોવાના છે, ગણવાના છે, અને સાથે સાથે એને અંક સાથે જોડવાનું છે. આ પ્રવૃત્તિ તમારે કરવાની છે ઘરે. આ તમારું હોમવર્ક છે, બરાબર. આ તમારે હોમવર્ક કરવાનું છે.